જમ્મુ કાશ્મીર ના સ્ટુડન્ટો નો પણ ફોન આવે છે કે અત્યારે અમને બસ ટ્રાવેલ્સ માટે ના તો અમારી જોડે એટલી પરિસ્થિતિ અમારી આટલી સારી છે કે અમે ફ્લાઇટ ને પ્રિફર કરી શકીએ, ટ્રેનની ટિકિટ અવેલેબલ નથી. તો સાહેબ એવા વિદ્યાર્થી માટે પણ સાહેબ આપણે ઓનલાઈન અને ઓફલાઈન આમાં ક્યાંય એવું નથી લખ્યું કે મોબાઈલથી જ તમે ઓનલાઈન અને ઓફલાઈન લો. કોઈ પણ વિદ્યાર્થી એ સાહેબ એવું ઈચ્છતો હોય કે એ ભાઈ એના ઘરે કોમ્પ્યુટરથી લઈ શકે, લેપટોપથી લઈ શકે, તો એ પણ સાહેબ તમે ઇન્વોલ્વ કરવામાં. પણ એક જ તરફી નિર્ણય કે ના તમે રજૂઆત કરી છે એટલે અમે ઓફલાઈન જ આપીશ, સાહેબ એ યોગ્ય નથી. એવું છે ના કારણે ઓફલાઈન લીધી એવું નથી. હોટલ ચાલુ છે, બધા પીજી ચાલુ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફલાઈન એક્ઝામ ચાલુ છે, 10 તારીખથી સરદાર પટેલની ઓફલાઈન એક્ઝામનું ટાઈમ ટેબલ મુકાઈ ગયું છે. એટલે એને બધે જાણો છો કે મહાનગરો ની પરિસ્થિતિ અત્યારે કેટલી ખરાબ છે. ત્યાં દૈનિક સાહેબ 1500, 2000, 4000, 5000 ની સંખ્યામાં કેસ આવી રહ્યા છે સાહેબ. તો મુખ્ય જયારે તકલીફ પડે છે મહાનગરો ની અંદર સાહેબ તકલીફ પડે છે વિદ્યાર્થીઓને. આપણે તો જીટીયુ પણ અમદાવાદમાં છે, મોટા ભાગના એક્ઝામ સેન્ટરો પણ અમદાવાદમાં હોય છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ પણ અહીંયા હોય છે. અને સર તમે કહો છો કે હોટલ અને પીજી ચાલુ છે, તો સર પીજીમાં 6 મહિનાનું પેમેન્ટ આપવું પડે છે અને હોટેલમાં પર ડે 1000 અને 1500. હું જસ્ટ કહું છું તમને, સર જસ્ટ કહેવાનું આથી વ્યવસ્થા નથી એમ લોકોની, એટલે એ લોકો કોરોના કાળના કારણે નહીં આવ્યો હોય એની પરિસ્થિતિ આપણે એવું ના માની શકીએ કે એવું ના ધારી શકીએ કે એ હાઈ ક્લાસ જ હોય. એ સાહેબ મિડલ ક્લાસ જે લોઅર મિડલ ક્લાસ પણ હોય. એટલે સાહેબ આપણે એવું કઈ છૂટી ના દઈએ કે સાહેબ એ તો એની રીતે એફોર્ડ નહીં કરી શકે. વિશ્વકર્માની હોસ્ટેલ છે, એની લેડીઝ હોસ્ટેલ છે, એની બોયઝ હોસ્ટેલ છે, એલડીમાં હોસ્ટેલ છે, બધી હોસ્ટેલ છે, બધી ચાલુ જ છે, એના મેસ પણ ચાલુ છે, તમે જોઈ આવો. પણ સાહેબ અત્યારે તો જો કે સાહેબ 15 તારીખે પરીક્ષા છે, કોઈ છોકરો 13 તારીખે આવે છે બરાબર, એને કદાચ હોસ્ટેલ એની પીજીની જ્યાં પહેલાં પીજીમાં રહેતો હોય એ અત્યારે વ્યવસ્થા ના હોય તો હોસ્ટેલમાં સાહેબ મળશે જગ્યા, એ તો પ્રિન્સિપાલ નક્કી કરે. તમે તો હાથ ઊંચા કરી દો સર. અમે કોઈ પરિસ્થિતિ વધારે ગંભીર હતી અને સૌથી પહેલા ઓફલાઈન ઓનલાઈન નો વિકલ્પ આપણે જ આપ્યો. તમે સાહેબ તમને એ બાબતે અભિનંદન પાઠવીએ છીએ બરાબર. પણ અને જયારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ગણવાનું હોય કે ફોર્મ્યુલા લખવાની હોય એ બધું એમસીક્યુમાં ને એમાં ન લખી શકાય, એટલે માટે આ પરીક્ષા નહીં તો આપણા વિદ્યાર્થીને નોકરી ના મળે. સર તો કન્ટેનમેન્ટ ઝોનમાં જે આવે છે કોરોના વધી તો એમને એક ચોક્કસ એવો કોઈ વિદ્યાર્થી હશે સેન્ટર ચોઈસમાં તો વિકલ્પ આપી શકો ને સાહેબ. કોઈ વિદ્યાર્થી વલસાડ રહી જતો એને કંઈ જરૂરી નથી કે સર એ ખાલી અમદાવાદમાં જાય. અમારી પાસે રજૂઆત આવશે તો ચોક્કસ રજૂઆત જ કરવા આવ્યા છે. સેન્ટર સિલેક્શન આપી દો છું. શું છે સાહેબ આમાં લખ્યું છે, અમે ઓપ્શન લખ્યું છે સેન્ટર. હું તમને કહું છું ને તમે ક્યાં ના પાડવાના એમાં સાહેબ. તમે એમ કહો કે રજૂઆત આવશે વિદ્યાર્થી સાહેબ જીટીયુ આવતા સર બીઓ છે સર. જીટીયુ કોઈને આવવાનું જ નથી. અમારું એક પણ વિદ્યાર્થી જુઓ એને ઘરે બેઠા સર્ટિફિકેટ મળે છે, ઘરે બેઠા માર્કશીટ મળે છે સાહેબ. સાહેબ 24 કલાક ની અંદર 100 મેલ બતાવું, 1 મેલ નો પણ જીટીયુ એ જવાબ આપે તો સાહેબ હું આ આવેદન પત્ર લઈ પાછો જતો. ના એવું એવું
પરિસ્થિતિ અને ત્યાં કેટલા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે લઈ શકાય પરીક્ષા એ પણ જોવાનું અને સર જ્યારે તમે ઓનલાઈન એક્ઝામ લેવા સર એવું નહીં આ કાગળ
चालू सारा भाई की नोट भी लेक्चर दे सर ऑफलाइन एग्जाम तमे लो छो तो क्लास केम ऑफलाइन नथी स्टार्ट थई एनो जवाब शुं छे एनो जवाब आपो सर ऑफलाइन वेन्यू कीधुं छे ऑफलाइन जवू तो गई सके हमने कोई एक कॉलेज वाला तरफ थी कोई इंस्ट्रक्शन नहीं कर दी तमे सर कॉलेज माटे कॉलेज माटे गए के तो नहीं के ऑफलाइन चालू कॉलेज मा कीधुं कॉलेज ने हूं कीधुं कॉलेज ने आपने ऑफलाइन आरसी टेक्निकल आरसी लखिन लाओ आज जे तमे जवाब पूछो एवू लखिन तो आपका ज नथी ए कॉलेज ना प्रिंसिपल हमने नथी मानता हवा हवा में भी कोई योग्य निर्णय लो साहब विनंती है।